વળતર ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજિત 72,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું। મગફળીના તૈયાર પાક પર વરસાદ થતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મગફળી કાળી થઈ ગઈ છે અને પાન ખરી જતા ઘાસચારામાં પણ નુકસાન પહોંચ્યું છે। સાબરકાંઠામાં અંદાજિત 50,000 હેક્ટરમાં કપાસ વાવેતર કરાયું ત્યારે કપાસ પણ પલળી જતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। કપાસના ભાવ ઓછા મળવાની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને બમણો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો પાકના ઊંચા ભાવ મળે અથવા તો નુકસાન વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। પંચમહાલના કાલોલમાં જોખમી પ્રવાસનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ પણ જોખમી રીતે નાળા પરથી પસાર થઈ રહ્યા છે। પંચમહાલમાં જોખમી પ્રવાસનો વિડીયો વાયરલ થયો। તાલુકા મથક કાલોલમાં વર્ષો જૂની ઓવરબ્રિજની સમસ્યાના કારણે આ દ્રશ્યો સર્જાયા। ઘણા વર્ષોથી સ્થાનિકો આ જ રીતે નાળું પસાર કરવા મજબૂર છે। ગત રોજ વરસેલા ભારે વરસાદને પગલે ઘરનાળામાં પાણી ભરાતા સમસ્યા ઊભી થઈ। દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ વિદ્યાર્થીઓ પણ નાળું પસાર કરી રહ્યા છે। નજીકમાં શાળા હોવાથી તેમજ પરીક્ષાઓના કારણે વિદ્યાર્થીઓ અંડરપાસના પતરા પરથી પોતાના જીવને જોખમમાં મૂકી પસાર કરી રહ્યા છે। શાળામાં જવા રેલવે ફાટક ક્રોસ કરવા માટે એકમાત્ર વિકલ્પ નાળું છે। સ્થાનિકો તેમજ આચાર્યના જણાવ્યા મુજબ લગભગ 2,000થી વધુ વિદ્યાર્થીઓ જોખમી રીતે નાળું પસાર કરે છે। તંત્રને અનેક રજૂઆતો કરાતા આખરે મામલતદાર સહિતના લોકો સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી। સ્થાનિકોએ આક્ષેપ લગાવતા વિદ્યાર્થીઓ સાથે ઘટના ઘટે તો જવાબદાર કોણ જેવા સવાલો ઉઠાવી રહ્યા છે। ચૂંટણી પહેલા વહી ઉલટી ગંગા।